એક પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે તો તેમાં લખીશું કે વનસ્પતિમાં કોષ દિવાલ હાજર જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર જોવા મળે છે વનસ્પતિ કોષમાં રસદાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં નાની હોય છે વનસ્પતિ કોષમાં હરિત કણ હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિત હોતા નથી ત્યારબાદ બીજો પ્રશ્ન કોષ રસપટલ કોષ અને કોષ કેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો કોષ રસપટલ રસ તેમજ કોષ કેન્દ્ર કોષ રસપટલ દ્વારા તથા ભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે ત્યારબાદ કોષ રસ કોષ રસ એ કોષ રસપટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા પદાર્થ સ્વરૂપે હાજર હોય છે કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે સજીવ કોષનો છે કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલા અને ગોળાકાર હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો તમને બળતણ તરીકે પેટ્રોલ ડીઝલ કે કુદરતી વાયુમાંથી પસંદગી કરવાનું કહે છે તો તમે કયું બળતણ પસંદ કરશો કેમ તો હું કુદરતી વાયુનો ઉપયોગ કરીશ કેમ કે પેટ્રોલ અને ડીઝલના ઉપયોગથી હવાનું પ્રદૂષણ થાય છે જ્યારે કુદરતી વાયુનો ઉપયોગથી હવાનું પ્રદૂષણ થતું નથી બીજો પ્રશ્ન આગનું નિયંત્રણ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશો જવાબમાં લખીશું કે હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ બળતણનું તાપમાન તેના જલન બિંદુ કરતાં નીચું લાવવું જોઈએ બળતણ દૂર કરવું જોઈએ જીવ આરક્ષિત વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે જૈવ આરક્ષિત વિસ્તાર વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓનું સંરક્ષણ માટે બનાવેલા હોય છે જૈવ આરક્ષિત વિસ્તારમાં વન વન્ય પ્રાણીઓ કોઈ જાતના ભય વિના શાંતિથી રહી શકે છે માટે જીવ આરક્ષિત વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે બીજો વન નાબૂદીના કારણે રણ નિર્માણ થાય છે તો જવાબ લખીશું કે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ ઉત્સર્જન સ્વરૂપે બંધ થઈ જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં પાણી એકત્ર થતું નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો થાય છે અને પરિણામે વૃક્ષોનો વિકાસ ન થવાથી રણનો ઉદ્ભવ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ સ્થળાંતર કરનારા પક્ષીઓ કોઈ ચોક્કસ સમયગાળામાં પોતાનું નિવાસસ્થાન છોડી અન્ય જગ્યાએ જાય છે કારણ કે વાતાવરણના બદલાવ સાથે કારણે સ્થળાંતર કરનાર પક્ષીઓ પોતાના ઈંડા બચ્ચા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી માટે તેઓ લાંબી યાત્રા કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો દહનના પ્રકાર જણાવો તો મિત્રો અહીંયા દહનના ત્રણ પ્રકાર પડે છે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે પહેલો ઝડપી દહન બીજો સ્વયં ઝડપી દહન વાયુ ઝડપી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન કરે છે તેને ઝડપી દહન કહે છે દાખલા તરીકે એલપીજી નું દહન સ્વયંસ્ફુરિત દહન પદાર્થ અચાનક ભડકો થઈ સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે દાખલા તરીકે ફોસ્ફરસનું સળગવું વિસ્ફોટ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી પ્રકાશ અને અવાજ આવે છે તેને વિસ્ફોટ કહે છે દાખલા તરીકે ફટાકડાનું ફૂટવું બીજો પ્રશ્ન ઘરેણા બનાવવા માટે સોની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે શા માટે તો અહીંયા જવાબમાં લખીશું કે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીનાની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટા હોય છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંગળી મારફતે મળતી હવાથી મીણબત્તીના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ એક જંગલ બચાવવા માટે તમે શું શું કરશો જંગલ વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું રોપેલા છોડની જાળવણી અને તેણે પૂરતું પાણી આપીશું સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓ વિશે માહિતી આપીશું અને વધુ વૃક્ષો વાવો તેવું કહીશું જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેને સંભાળ રાખીશું વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું માત્ર વૃક્ષોની ડાળી કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતો અટકાવવાની સલાહ જાણ કરીશું બીજો પ્રશ્ન પેટ્રોલ ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ ટ્રાફિક સિગ્નલ આગળ તમારે રાહ જોવાની હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ પોતાના વાહનના એન્જિન સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ મિત્રો અહીં આ ધોરણ આઠ વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને દરેક વિડીયો સૌથી પહેલાં મળી રહે